વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 14 લોકશાહીમાં સમાનતા. તો પાઠ વિશે તો આપણે અગાઉ વિસ્તારથી ભણી ગયા છે, હવે આજે આપણે પાઠ 14ના પુનરાવર્તનના પ્રશ્ન જોઈશું. તો સૌથી પહેલાં આપણે વિકલ્પોની વાત કરીશું. ચાલો તો જોઈએ. પહેલો પ્રશ્ન, વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? એ રશિયા, બી ગ્રેટ બ્રિટન, સી ભારત, ડી અમેરિકા. તો જવાબ આવશે સી ભારત. બીજો પ્રશ્ન, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? એ ભારતનું, બી અમેરિકાનું, સી ગ્રેટ બ્રિટનનું, ડી રશિયાનું. તો જવાબ આવશે એ ભારતનું. ત્રીજો પ્રશ્ન, સૌ નાગરિકોને સમાન તક કોણે આપી છે? એ ભારતની સર્વોચ્ચ અદાલતે, બી ભારતના વડાપ્રધાને, સી ભારતની સંસદે અને ડી ભારતના બંધારણે. જવાબ આવશે ડી ભારતના બંધારણે. ચોથો પ્રશ્ન, દરેક નાગરિકને સમાનતાનો અધિકાર કોણે આપ્યો છે? એ ભારતના બંધારણે, બી ભારતના વડાપ્રધાને, સી ભારતની સર્વોચ્ચ અદાલતે, ડી ભારતની સંસદે. તો જવાબ આવશે એ ભારતના બંધારણે. પાંચમો પ્રશ્ન આપણે જોઈશું, લોકશાહીમાં નાગરિકો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે? એ શિક્ષણનો, બી જાહેરાતનો, સી મતાધિકારનો, ડી સત્તાનો. જવાબ આવશે સી મતાધિકારનો. છઠ્ઠો પ્રશ્ન, આપણા દેશમાં કેટલા વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે? એ 17, બી 18, સી 16, ડી 15. જવાબ આવશે બી 18. સાતમો પ્રશ્ન, આપણા દેશમાં મતદાનની વ્યવસ્થા કોણ કરે છે? એ ચૂંટણી પંચ, બી સર્વોચ્ચ અધિકારીઓ, સી નાણાં પંચ, ડી સર્વોચ્ચ અદાલત. તો જવાબ આવશે એ ચૂંટણી પંચ. આઠમો પ્રશ્ન, કેટલા વર્ષની ઉંમર સુધી દરેક બાળકને મફત અને ફરજિયાત ભણવાનો અધિકાર છે? એ 4-10 વર્ષ, બી 5-11 વરસ, સી 6-12 વર્ષ અને ડી 6-14 વર્ષ. જવાબ આવશે ડી 6-14 વર્ષ. નવમો પ્રશ્ન, કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકને કામ પર રાખવામાં આવે તો તે બાળ મજૂર કહેવાય? એ 14 વર્ષ, બી 17 વર્ષ, સી 16 વર્ષ, ડી 15 વર્ષ. જવાબ આવશે એ 14 વર્ષ. દસમો પ્રશ્ન, કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે? એ 18, બી 16, સી 14, બી 15. જવાબ આવશે સી 14. અગિયારમો પ્રશ્ન, લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે? એ શિક્ષણને, બી સ્પર્ધાને, સી સમાનતાને, ડી સ્વચ્છતાને. જવાબ આવશે સી સમાનતાને. બારમો વિકલ્પ આપણે જોઈશું, સમાજમાં સમાનતાના ભંગના બનાવથી કોની ઉપરમાંથી અસર થાય છે? એ લગ્ન પર, બી સમરસતા પર, સી ભોજન સમારંભ પર, ડી સફાઈ પર. જવાબ આવશે બી સમરસતા પર. ચાલો હવે આપણે જોઈશું કેટલીક ખાલી જગ્યાઓ. પહેલી ખાલી જગ્યા, ભારત ખાલી જગ્યા દેશ છે. તો જવાબ આવશે લોકશાહી, ભારત લોકશાહી દેશ છે. બીજું, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે. જવાબ આવશે ભારત. ત્રીજું, દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા ખાલી જગ્યા કહેવાય? જવાબ આવશે બંધારણ. ચોથો પ્રશ્ન, ભારતનું બંધારણ વિશ્વનું ખાલી જગ્યા બંધારણ છે? જવાબ આવશે સૌથી મોટું લેખિત બંધારણ છે. હવે આપણે જોઈશું એક બે વાક્યમાં જવાબ. પહેલો પ્રશ્ન, બંધારણની રચના શા માટે કરવામાં આવી છે? તો આ રીતે જવાબ લખાય, ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે, તેથી દેશના સુચારુ સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. બીજો પ્રશ્ન, સમાનતા એટલે શું? સમાનતા એટલે સૌ સમાન, સૌને સમાન, તેમાં સૌને સમાન તક. ત્રીજી વ્યાખ્યા, લોકશાહી, લોકશાહી એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન, એટલે લોકશાહી.
ચોથો પ્રશ્ન, મતાધિકાર કોને મળે છે? તો 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર મળે છે. પાંચમો પ્રશ્ન આપણે જોઈશું, ચૂંટણી પંચ શી કામગીરી કરે છે? તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે. તે મહિલા દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે. આ રીતે ચૂંટણી પંચ પોતાની કામગીરી કરે છે. છઠ્ઠું, બાળ મજૂરી શાનો ભંગ ગણાય છે? તો બાળ મજૂરી બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાના તેના અધિકારનો ભંગ ગણાય છે. સાતમો પ્રશ્ન, ભારતના બધા બાળકોને કયો અધિકાર મળેલો છે? તો ભારતના બધા બાળકોને 6 થી 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર મળેલો છે. આઠમો પ્રશ્ન, કેટલી ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાનૂની ગુનો ગણાય છે? તો 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાનૂની ગુનો ગણાય છે. નવમો પ્રશ્ન આપણે જોઈશું, બાળ મજૂરી શા માટે અટકાવવી જોઈએ? તો બાળ મજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે. બાળ મજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવું તે કાયદાનો ભંગ પણ છે. તેથી બાળ મજૂરી અટકાવવી જોઈએ. દસમો પ્રશ્ન, પુરુષ અને મહિલાને કઈ બાબતમાં ભેદભાવ રાખવામાં આવે છે? તો એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મહેનતાણું ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે. આગળનો પ્રશ્ન આપણે જોઈશું, તો લોકશાહી કોને કહેવાય? તો અમેરિકાના પૂર્વ પ્રમુખ, ટૂંકમાં ઉત્તર અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે છે, લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતા શાસનને તંત્રને લોકશાહી કહેવામાં આવે છે. લોકશાહી એટલે જેમાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય તેવી શાસન વ્યવસ્થા. આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. આ રીતે ટૂંકમાં ઉત્તર તમે લખી શકો. બીજો પ્રશ્ન, ટૂંકમાં જવાબ લખો, આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલો છે? તો ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ અધિકાર સૌ નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. દેશના બધા જ નાગરિકોને અહીં નીચે આપેલી બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલો છે. તો આપણે જોઈએ કઈ કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળેલો છે. પહેલું જુઓ, જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા. ત્રીજું, ભાષા કે બોલીના આધારે સમાનતા. ચોથું, લિંગ આધારિત સમાનતા, લિંગ એટલે પુરુષ અને સ્ત્રી. પાંચમું, શિક્ષણ મેળવવામાં સમાનતા. છઠ્ઠું, વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા. સાતમું, સરકારી નોકરીઓ, જાહેર રોજગાર, ધંધો, જાહેર સ્થળોનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં સમાનતા. આવી ઘણી બધી બાબતોમાં સમાનતા
આપેલી છે. આપણે 7 મુદ્દા જોયા. પરીક્ષામાં તમારે 7-7 મુદ્દા અલગ અલગ લાઇનમાં પદ્ધતિસર લખવાનું. આગળ આપણે જોઈશું, વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે કઈ કઈ બાબત જરૂરી છે? તો વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મસ્થળના કોઈપણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે, તો જ વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય. એમાં ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કોઈપણ જાતનો ભેદભાવ ન મળવો જોઈએ. દરેકને આ બાબતે સમાન અધિકાર આપણે આપેલો છે. આગળ, ચૂંટણી પંચ શી કામગીરી કરે છે? આપણે એક વાક્યમાં અગાઉ જોઈ ગયા, આ રીતે લખી શકાય. તો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયની ચૂંટણી કરાવે છે. તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે. આગળ, આ પણ આપણે અગાઉ જોઈ ગયા છે એટલે ઝડપથી રિપીટ કરીશું, બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? તો બાળમજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે. બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય. વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને બાળમજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ પણ છે. તેથી બાળમજૂરી અટકાવવી જોઈએ. હવે આપણે મહત્વનો પ્રશ્ન જોઈશું, લોકશાહીમાં સમાનતા ટૂંકનોન તરીકે પૂછી શકાય અને અગત્યનો પ્રશ્ન કહી શકાય. લોકશાહીમાં સમાનતા ટૂંકનોન, આ રીતે તમારે લખવાનું, મુદ્દા પાડીને તમારે લખવાનું. તો ભારત એક લોકશાહી દેશ છે, ત્યાર પછી તમારે મુદ્દો પાડવાનો. આ સદીય પોથીમાં મુદ્દા પાડીને લખતા શીખવી છે ને, એવી રીતે મુદ્દા પાડીને લખવાનો. મુદ્દો, સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. નેક્સ્ટ, ભારતના બંધારણે દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. મુદ્દો પાડવાનો, આ હક દ્વારા બધા જ નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. મુદ્દો પાડવાનો, ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. આપણે અગાઉ પણ વાત કરી ગયા, આપણે કોઈ ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે ભાષા, રંગ, જન્મસ્થળનો ભેદભાવ રાખતા નથી. આ ભેદભાવ રાખ્યા વગર આપણે ભારતના દરેક નાગરિકને આ સમાનતાનો હક આપેલો છે. આગળ, સૌને સરખા ગણી, કેવા ગણી? સરખા ગણી, સૌને સરખા ગણી, સૌને શિક્ષણ મેળવવાની, વિકાસ કરવાની, ધંધો રોજગાર કરવાની તેમજ ધર્મ પાળવાની સરખી તકો આપવામાં આવી છે. જો બધાને, ભારતના દરેકે દરેક નાગરિકને કેવા ગણવાના? સરખા. દરેક નાગરિકને શિક્ષણ મેળવવાનું, દરેક નાગરિકને વિકાસ કરવાનો, ભારતના તમામ નાગરિકોને ધંધો રોજગાર કરવાનો, દેશના કોઈ પણ નાગરિકને મનપસંદ ધર્મ પાળવાનો એક સરખી તક આપવામાં આવી છે. આગળ મુદ્દો પાડીને લખવાનો, લોકશાહીમાં સમાનતાના અધિકાર દ્વારા સૌ સર્વાંગી વિકાસ સાધી શકે છે. દરેક વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ સાધવાનો આપણો હેતુ છે. મુદ્દો પાડીને લખવાનું, આપણા સન્માનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જરૂરી છે. એટલે સમાનતાનો અધિકાર ભારતના દરેક નાગરિકને સમાન જાળવે છે, આત્મસન્માન એનું જાળવે છે.
નેક્સ્ટ છેલ્લો મુદ્દો, સમાનતાનો અધિકાર આપણને બંધારણીય રક્ષણ પૂરું પાડે છે. એટલે સમાનતાના અધિકાર દ્વારા ભારતના દરેક નાગરિકને બંધારણીય રક્ષણ પણ આપવામાં આવ્યું છે. તો આપણે જોયું ટૂંકનો લોકશાહીમાં સમાનતા. જો પરીક્ષામાં પૂછાય તો આ રીતે તમારે લખવાનું અને મુદ્દા પાડીને લખવાનું. એ મેં તમને કીધું છે જે રીતે મુદ્દા પાડતું જવાનું, કઈ રીતે મુદ્દા પાડતું જવાનું એ મેં બોલતો પણ ગયો હતો. એટલે તમારે અલગ અલગ લાઇનમાં સરસ વ્યવસ્થિત લાગે એ રીતે લખવાનું. તો આપણે જોયું અગત્યની કહી શકાય એવી લોકશાહીમાં સમાનતા ટૂંકનું. તો મિત્રો, અહીં આપણે જે કંઈ પણ પુનરાવર્તન કર્યું 14મા પાઠનું, જેટલા પણ પ્રશ્નો જોયા, આપણે વિકલ્પ જોયા, ખાલી જગ્યા જોઈ, એક વાક્યમાં જવાબ જોયા, ટૂંકમાં જવાબ જોયા, ટૂંકનોન જોઈ, આ જે કંઈ આજે પુનરાવર્તન કર્યું એ તમામે તમામ પુનરાવર્તન તમે વારંવાર અભ્યાસ કરજો, એનું વાંચન કરજો, તો તમને પ્રશ્નો યાદ રહેશે. અને પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાય તો કઈ રીતે લખી શકાય તેનો તમને ખ્યાલ આવે. એટલે ફરીથી એનું વાંચન કરજો, પુનરાવર્તન કરજો. તો અહીં આપણે 14મા પાઠના પુનરાવર્તનના પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ પાઠના પુનરાવર્તનના પ્રશ્ન જોઈશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.